અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં આવેલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ એક્સેલન્સ દ્વારા વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપો સાથે વાલીઓએ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી. અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં આવેલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ એક્સેલન્સ વિરુદ્ધ વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી. રજૂઆતમાં વાલીઓએ જણાવ્યું હતું કે સ્કૂલના દરેક વર્ગમાં વારંવાર શિક્ષકો બદલાય છે, તેથી નવા શિક્ષકો સાથે વિદ્યાર્થીઓને તાલમેલ સાધવામાં ઘણો સમય લાગે છે. સ્કૂલમાં હોમવર્ક ક્લાસીસના નામે ટ્યુશન ક્લાસીસ ચલાવવામાં આવે છે અને વધારાની ફી લેવામાં આવે છે. વધુમાં વાલીઓએ જણાવ્યા મુજબ કેન્ટીન બંધ થઈ ગઈ હોવા છતાં કેન્ટીન ફી લેવામાં આવે છે. તેમાં તાજેતરમાં ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થી જજ સાથે એક સામાન્ય રિવ્યુ આપવાને લીધે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા થયેલ વિદ્યાર્થી સાથેના વર્તન મામલે 1-6 પ્રશ્નોને લઈ વાલીઓએ સ્કૂલમાંથી વિદ્યાર્થી અને વાલીઓને માનસિક હેરાનગતિ કરવામાં આવતા હોવાનો આક્ષેપો સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત યોગ્ય ન્યાય મળે તે પ્રકારની માંગ ઉચ્ચારી હતી. મારું નામ ધર્મેશ ડઢાણિયા છે. હું ખાસ આ અંકલેશ્વરની વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ વિશે ફરિયાદ કરવા ડીઓ સાહેબને આજે આવ્યો છું. અમે આવેદનપત્ર આપે છે. એનું કારણ છે કે મારા છોકરાએ સ્કૂલ વિશે એક પોઝિટિવ રિવ્યૂ લખ્યો હતો, એના હિસાબે કે પુઅર મેનેજમેન્ટ અને વ્રશ સ્કૂલ. તો આ રિવ્યૂને હિસાબે એટલું બધું ગંભીરતાથી એને નેગેટિવ રીતે સ્કૂલે લીધું છે અને મારા છોકરાને અને મારી પાસે પણ માફીપત્રક લખાવ્યું અને એક દિવસ આખો દિવસ એકાંતમાં લાઇબ્રેરીમાં બેસાડી રાખ્યો અને તદઉપરાંત 10 દિવસ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તદઉપરાંત સાહેબ એવું બી કરેલું કે મારો છોકરો જે વેનમાં જાય છે વેનમાં બેસવાની પણ ના પાડી કે આજ પછી તમને વેનમાં બેસવા નહીં આવે અને સસ્પેન્ડ કરવાને હિસાબે અમે ઘણી રિક્વેસ્ટ કરી પણ આજ સુધી અમને કોઈ લેખિતમાં આપ્યું નથી. એટલે ના હિસાબે અમારે એમાંથી એડમિશન કેન્સલ કરવાની ફરજ પાડી. હવે એડમિશન કેન્સલ કરવાના ભાગરૂપે પણ અમને બહુ ધમકી ભર્યું એ લોકોએ. વાતાવરણ અમારી સામે ઊભું કર્યું કે તમે જો આ સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં જશો પણ આ સ્કૂલમાંથી અમારી સામે કંઈ બીજા પગલાં લેશો તો તમારા કરતાં વધુ અમે પગલાં લેશું. તમારું બાળક પણ અહીંયા છે, બીજું એ ધ્યાનમાં રાખજો બરાબર. અને જો રેડ માર્ક કરી દીધું હોત લિવિંગ સર્ટિફિકેટમાં 3 વર્ષ સુધી તમને ક્યાંય એડમિશન ન મળત. તો આ બધું સહન કરી ન લેવાય એટલે બધા વાલીઓ અમે ભેગા થઈને અને આ બધા પેરેન્ટ્સનો અમને સપોર્ટ છે આ બાબતમાં. અને મારી ખાસ એ કહેવાનું છે કે જે મારા બાળકે અને મેં આ વસ્તુ જે માનસિક હેરેસમેન્ટ સહન કર્યું છે એ ભવિષ્યમાં કોઈ બીજા બાળકો સાથે ન થાય એટલી ખાસ મારી નમ્ર વિનંતી છે. અને ફૂડની ક્વોલિટી સુધરે. હું યોગેશ હરજીવનભાઈ વરસડા. મારું બાળક પણ તે વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર ભણે છે અને વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજમેન્ટના ટ્રસ્ટી શીતલ આહુજા બહુ જ ખરાબ વર્તન હોવાથી ઘણા બધા વાલીઓને આ વિશે તકલીફો છે. પણ એ લોકો તકલીફની રજૂઆત કરવા જાય તો એ લોકોને બહારથી અથવા તો નાની મોટી સાંભળી અને અમારી સ્કૂલ બહુ સારી રીતે ચાલે છે એવું સમજાવી અને એને ધમકીભર્યા વર્તનથી એ લોકો બહાર કાઢી મૂકે છે. અને ઘણા બધા બીજા પ્રશ્નો પણ આ વાલીઓના છે પણ એના પ્રશ્નો સાંભળવામાં નથી આવતા. ફૂડ ક્વોલિટી ખરાબ હોવા છતાં પૂરા પૈસા લઈ અને એક સ્પેશિયલ પૈસા બનાવવાનો જ બિઝનેસ કરે છે અને ટ્રસ્ટના નાતે એ જગ્યાનો પણ ગેરઉપયોગ પણ ઘણી રીતે કરે છે. સપોઝ એ લોકોને ત્યાં રેસિડન્ટ ટ્રસ્ટની મિલકત ઉપર એને રેસિડન્ટ પણ બનાવ્યું છે ત્યાં. એ ખરેખર એ કાયદાના રૂલમાં નથી પણ એ ટ્રસ્ટના નામે પૈસા બનાવી અને પોતે એસો આરામની જિંદગી જીવે છે. ભરૂચ જિલ્લાની અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલી વિઝન સ્કૂલના કેટલાક વાલીઓ આજે મારી પાસે એક ફરિયાદ લઈને આવેલા છે અને એ ફરિયાદમાં એમના ઘણા બધા કારણો બતાવેલા છે. વિદ્યાર્થીઓની સાથે હેરેસમેન્ટ થાય છે, ફૂડ ત્યાં નાસ્તો બરાબર નથી અપાતો, મેનેજમેન્ટની ઘણી ખામીને કારણે ઘણી બધી મુશ્કેલીઓ થાય છે, સરકારી વિદ્યાર્થીઓ પરીક્ષાઓ નથી આપી શકતા અને એનું પણ મેનેજમેન્ટ ધ્યાન નથી રાખતા. વાલીઓની ફરિયાદ એ છે કે ત્યાં કોઈ રજૂઆત કરવા માટે 2-4 વાલીઓ એક સાથે થાય તો એ લોકોને ભેગા નથી રહ્યા દેતા અને એ લોકોને પણ ડિવાઈડ કરી દે છે. તો આ પ્રકારની ઘણી બધી કેટલીક રજૂઆતો છે. તો મેં વાલીઓને બહુ ધ્યાનપૂર્વક સાંભળ્યા છે અને એમની ફરિયાદ અરજી મેં લઈ લીધી છે એટલે હું મારા ઇન્સ્પેક્ટરને આ ફરિયાદની તપાસ માટે મોકલીશ અને દરેક મુદ્દાનું યોગ્ય અને તટસ્થતાપૂર્વક આનું નિરાકરણ આવે એવું હું પ્રયાસ કરીશ. સર, આની અંદર એવી રજૂઆત પણ કરવામાં આવી છે કે સ્કૂલની અંદર કેન્ટીન ચાલે છે, શું આ લીગલી હોય છે? હા, કોઈ પણ સ્કૂલને ચાલુ કરવા માટે જ્યારે મંજૂરી સરકાર આપે છે ત્યારે કોઈ કેન્ટીન ચલાવવાની હોતી નથી એટલે એ ઇલીગલી છે, કોઈ કેન્ટીન ન ચલાવી શકાય. સર, વાલીઓની રજૂઆત સાચી નીવડી તો કયા પ્રકારનું એક્શન થશે શિક્ષણ? ના, એટલે એ તપાસ થાય અને તપાસનો રિપોર્ટ આવે ત્યાર પછી હું કહીશ. જ્યારે શાળાના ટ્રસ્ટી મનીષ આહુજાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીએ જે ભૂલ કરી હતી તે ઘરે રહીને કરી હતી, તેથી તેના માતા પિતા તેને આવું ન કરવા માટે સમજાવે તેવા પ્રયાસો અમે કર્યા હતા. વધુમાં તેમની એક દીકરી હજી પણ અમારી શાળાના
ધોરણ 3માં અભ્યાસ કરે છે, જે આજે પણ ભણી રહી છે. જેમણે જસનું એડમિશન અન્ય સ્કૂલમાં કરાવવા માટે લિવિંગ સર્ટિફિકેટ માંગ્યું હતું, જેમાં પણ સારાએ તેનો રિવ્યૂ સારો આપ્યો હતો. બાળકની ભૂલ સમજાય તે માટે સજા કરી હતી, બાકી અમારો કોઈ બીજો ઇન્ટરેસ્ટ ના હતો. એકચ્યુઅલી આ બહુ અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ છે. લગભગ તમને બ્રીફ કરું, 7 તારીખે રાતે લગભગ 10:30 વાગે જસ જડાણીયા અમારે જે સ્ટુડન્ટ છે 9th ગ્રેડનું, એને ગૂગલ પેજ ઉપર એક કમેન્ટ લખી, રિવ્યૂ લખ્યું કે વર્સ્ટ સ્કૂલ એન્ડ સ્પેશિયલી પુઅર મેનેજમેન્ટ. એટલે જે અમારા માટે, અમે લગભગ 11:30-11 વાગે ખબર પડી એવી રીતે કે આવી રીતે લખવામાં આવ્યું છે. એટલે એ જે બહુ અનફોર્ચ્યુનેટ છે, કોઈ પણ સ્ટુડન્ટ એવું નહીં લખીએ, મતલબ સ્કૂલ વિશે જ્યારે એ જ્યાં ભણતા હોય. અને અમે પછી નેક્સ્ટ ડે એમને અને એમને ફાધર પેરેન્ટ્સને બોલાવવામાં આવ્યું. એટલે અમે કીધું કે આવી રીતે ખોટું છે, એમને પણ રિયલાઇઝ કર્યું કે નહીં, આ ખરેખર ખોટું છે, સોશિયલ મીડિયા ઉપર આવી રીતે નહીં લખવું જોઈએ. એટલે એમને એક લેટર લખ્યું કે ભાઈ આ તમે ભૂલ થઈ છે છોકરાને, એટલે એમાં તમે અમે માફી માંગીએ છીએ, કે જે પણ એપોલોજી લેટર એક એમને લખ્યું. હવે એના પછી અમે એમને કીધું કે ભાઈ અમે તમારો સપોર્ટ જોઈએ, પેરેન્ટને ધર્મેશભાઈને અમે કીધું કે તમારો સપોર્ટ જોઈએ, કેમ કે આ વસ્તુ એવી છે કે જ્યારે છોકરો સારું કરતા હોય તમારે અમારો ફરજ બને છે એને શાબાશી આપવી, અને પણ જ્યારે ખોટું કરતો હોય કે ઇનડિસિપ્લિન કરતા હોય તો એમને સહી રસ્તા પર લાવવું એ અમારું અને પેરેન્ટનું ફરજ બને છે. એટલે અમે એમને રિક્વેસ્ટ કરી કે તમે અમને સપોર્ટ કરો, તાકી એને છોકરાને રિયલાઇઝ થવું જોઈએ કે અમે ખરેખર ભૂલ કરી છે. નહીં તો એમાં એવું થાય કે કોઈ પણ માણસ ભૂલ કરે, સોરી માંગી લે અને વાર્તા પૂરી થઈ જાય. એ મોટિવેટ કરે બીજા છોકરાઓને કે એ એવી રીતે કરી શકે છે. એટલે અમે એમને રિક્વેસ્ટ કરી. આ વાત છે 8 તારીખની. 9 તારીખે એમને એ લોકો આવ્યા અને એવી રીતે વાત કરી કે ભાઈ એમાં અમારે રાઇટિંગમાં તમે કંઈ પણ વસ્તુ આપો. અમે કીધું કે એમાં કંઈ અમે પનિશમેન્ટ આપી જ નથી, આને આપવા માંગતા પણ નથી, પણ એ એવું કહે કે નહીં તમે ડિસાઇડ કરો કે શું કરવું છે. બરોબર. એટલે 11 તારીખે એમને કદાચ બીજી જગ્યાએ એડમિશન લઈ લીધી હશે. 11 તારીખે એમને TC ની અરજી આવી ગઈ. એટલે ત્યારે પણ અમે કીધું કે તમે બહુ ઉતાવળ કરો છો, એમાં છોકરો અમારી પાસે એટલા વર્ષોથી છે, અમારો જ છોકરો છે, 1300 છોકરાઓ અહીંયા ભણે છે, બધા અમારા છોકરા જેવા છે, અને અમારી ફરજ બને છે એમને સહી રાહ પર બતાવવાનું. પણ કે નહીં અમે હવે TC તમે આપી દઉં. એટલે 11 તારીખે એમને અરજી આવી, 13 તારીખે ગણેશ ચતુર્થી હતી, 14 તારીખે અમે એમને TC આપી દીધી. અને TC ની કોપી તમને આપી શકીએ અમે, કે એમાં કંડક્ટમાં અમે ગુડ જ લખ્યું છે, કેમ કે એ એક ભૂલ થઈ ગઈ છે, એના હિસાબે એને કંડક્ટમાં અમે બેડ નહીં લખી શકીએ. એટલે અમે કંડક્ટમાં ગુડ લખી દીધું અને એ TC લઈને જતા રહ્યા. હવે એમને એવો આક્ષેપ છે કે અમે છોકરાને હેરેસ કર્યું છે. હવે ખરેખર તમે એક વસ્તુ વિચારો કે આજે 8 તારીખથી આજે 27 તારીખ થઈ ગઈ છે, અમે છોકરાને કદાચ તમે એમના પ્રમાણે હેરેસ કર્યું હોય તો એમની બેબી જે 3જા ધોરણમાં છે કાવ્યા, એ હજી પણ અમારી પાસે છે, અને એ રૂટીન પ્રમાણે દરરોજ આવે છે, જાય છે, એકદમ નોર્મલ સ્ટુડન્ટની રીતે. હવે ખરેખર અમે મેનેજમેન્ટ ખરાબ હોય કે સ્કૂલ ખરાબ હોય કે હેરેસ કરતા હોય તો કોઈ પણ માણસ એની બેબીને અહીંયા મોકલે? અને હજી પણ એ અમારી સ્ટુડન્ટ છે અને અમારી બેબી જેવી રીતે જ અમે રાખીએ છીએ. એ ભલે જેવી રીતે વિચારે, પણ અમારું કામ એજ્યુકેશન આપવાનું છે અને ડિસિપ્લિન રાખવાનું છે. એના માટે અમારે જે પણ થતું હશે અમે બેસ્ટ કરીશું. Okay.